સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે. જૂનાગઢની બાજુમાં મેંદરડા ગામ અને મેંદરડાની પાસે નાગણી કરીને ગામ છે અને નાગણી ગામનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. વધારે સમય નથી થયો, હજુ 150 વર્ષ પહેલાની આ વાત છે. એટલે આ નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવી. પહેલા તો નાની ઉંમરે લગ્ન થતા હતા એટલે આ દીકરી 17 વર્ષની ઉંમરે પરણીને સાસરે આવી છે. એમાં ગીગા મૈયા નામના રાજપૂત બહારવટિયાની હાક બોલે છે. ઓ, એક દિવસની વાત છે કે ગોધમા ડુંગરે આ બહારવટિયા રોકાયેલા હતા. હવે બને છે એવું કે નાગણી ગામમાં આ પટેલની દીકરી પરણીને આવી છે અને એનો પતિ વાડીએ ગયો હોય છે અને બહારવટિયાની બીકે ઘરે ના આવ્યો અને વાડીએ જ રોકાઈ ગયો. એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ થયા પણ પોતાનો પતિ ઘરે ના આવ્યો એટલે દીકરીને ચિંતા થવા લાગી. સાહેબ, ગીગા મૈયા બહારવટિયાની એટલી હાક હતી કે ત્રણ ત્રણ દિવસથી વાડીએ છે એ કોઈ ઘરે નથી ગયા અને ઘરે છે એ કોઈ વાડીએ નથી ગયા. એટલે આ પટેલની દીકરીને ચિંતા થાય છે કે મારો પતિ ત્રણ દિવસથી ભૂખ્યો છે એટલે આજે તો મારે ભાત લઈને જવું છે. સવારમાં એમ કહેવાય કે આ દીકરી વહેલી ઉઠી અને ભેંસ દોઈ, છાશ તૈયાર કરી, માખણ, દહીં અને શાક રોટલાનું ભાથું તૈયાર કર્યું અને આ દીકરી સુંડલો માથે લઈને ઓસરીની કોર ઉતરવા જતી હતી ત્યાં સાસુની નજર પડી અને આ દીકરીને કહ્યું કે અરે, તું ક્યાં જાય છે? દીકરી બોલી કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું. અરે ગાંડા જેવી બુદ્ધિ વગરની, તને કઈ ખબર પડે છે કે નહીં? પેલો ગીગો મૈયો બહારવટિયો અહીંયા ગોધમા ડુંગરમાં બેઠો છે. ત્રણ ત્રણ દિવસથી કોઈ ગામની બહાર નથી નીકળ્યો અને તું ભાત લઈને જાય છે? ક્યાંય નથી જવાનું, પાછી વળ. આ દીકરીના લગ્નના હજુ 15 દિવસ થયા હતા અને દીકરીને એમ થયું કે મારા સાસુ ના પાડે છે તો મારાથી ના જવાય. આ દીકરી હજુ પાછી વળતી હતી ત્યાં એની સાસુએ કહ્યું કે ક્યાંય નથી જવું, બોલો, તારો બાપ ગીગો મૈયો તને લૂંટી લેશે. તારો બાપ ગીગો મૈયો લૂંટી લેશે એટલું સાંભળતા જ દીકરી ત્યાં જ ઊભી રહી ગઈ. સાહેબ, આ દેશની દીકરી બધું જ સહન કરી શકે પણ જ્યારે પોતાના બાપ સામે વાત આવે ને ત્યારે સિંહણ બની જાય. ઓ, એટલે આ દીકરી બોલી કે શું કહો છો સાસુમાં? એટલે કે તારો બાપ ગીગો મૈયો તને લૂંટી લેશે. પછી તો દીકરીએ ભાતનો સુંડલો ઓસરીની કોરે મૂક્યો અને પિયર તરફથી આવેલા ઘરેણા પહેરેલા હતા તે રહેવા દીધા અને સાસરિયા તરફથી આવેલા ઘરેણા પણ ઓરડીમાં જઈને પહેરી લીધા. આ 17 વર્ષની દીકરીએ કેટલાય ઘરેણા પહેર્યા અને માથે ભાતનો સુંડલો લઈને ચાલતી થઈ. દીકરી ધીમે ધીમે આગળ નીકળી અને રસ્તામાં ચાર જણા બંદૂક તાણીને ઊભા રહ્યા. દીકરી જોઈને બોલી, કોણ છો તમે? અમે બહારવટિયા છીએ બેન. ભાતનો સુંડલો નીચે મૂકી દે અને બધા ઘરેણા કાઢીને નીચે મૂકી દે અને તું જતી રહે. અમે પર સ્ત્રીને સ્પર્શ ના કરીએ એટલે તું ઘરેણા કાઢીને નીચે મૂકી દે. એટલે દીકરી બોલી કે ઘરેણા તો આપી દઉં પણ તમે ક્યાં બહારવટિયા છો એ તો કહો. એટલે કીધું કે ગીગા મૈયા રાજપૂતનું નામ સાંભળ્યું છે ને, અમે એના માણસો છીએ. દીકરી બોલી કે તો ગીગા બાપુ ક્યાં છે? અરે, ઈ તો ડુંગર ઉપર છે. દીકરી બોલી કે મને એમની પાસે લઈ જાઓ તો હું ભાત અને ઘરેણા આપું. અરે બહેન, અમારા બહારવટિયાનો પડાવ હોય ત્યાં બેન દીકરીથી ના અવાય, તું જલ્દી ઘરેણા કાઢીને આપી દે. ના, મને ગીગા બાપુ પાસે લઈ જાઓ તો જ હું ઘરેણા આપીશ. એ માણસો બોલ્યા કે ચૂપચાપ ઘરેણા આપી દે, નહીં તો આ બંદૂકમાંથી ભડકો કરીશ. અને સાહેબ, તે દિવસે 17 વર્ષની પટેલની દીકરીએ કીધું હતું કે કર ભડાકો અને છાતીમાં ગોળી મારી દે પણ હું ઘરેણા નહીં આપું. એટલે માણસો પણ વિચાર કરવા લાગ્યા કે આ કેટલી નિડર અને સાહસિક દીકરી છે કે આપણાથી પણ ડરતી નથી. પછી તો એ માણસોએ વિચાર્યું કે ચાલો હવે આને ગીગા મૈયા પાસે લઈ જઈએ. એમને કહીશું કે દીકરી માનતી નહોતી અને ઘરેણા નહોતી કાઢતી એટલે એને અહીંયા લઈ આવ્યા. સાહેબ, ગોધમાના ડુંગરમાં એમ કહેવાય કે ચારે બારવટિયાની વચ્ચે આ પટેલની 17 વર્ષની દીકરી ચાલી જાય છે. દીકરીએ 16 શણગાર સજેલા છે અને એમ કહેવાય કે રૂપ રૂપના અંબર જેવી આ દીકરી છે. ઓ, ડુંગર ઉપર આવ્યા અને ગીગા મૈયાની નજર પડી એટલે બોલ્યા કે ત્યાં જ ઊભા રહો. અરે, કોઈ દીકરીને અહીંયા લઈ અવાય? એટલે બહારવટિયા બોલ્યા કે બાપુ, અમે નથી લાવ્યા, આ દીકરી જીદ પકડીને આવી છે. ગીગા મૈયા બોલ્યા, એવું છે? હે બેટા, તું અહીંયા જબરજસ્તી આવી છે? હા બાપુ, તમે જ ગીગા મૈયા છો? હા, હું જ છું. બસ બાપુ, તમને જોવા હતા. બેટા, અમને જોવા ના આવવાનું હોય? અરે, અમે તો મારી પણ નાખીએ. બેટા, ઘરેણા અને ભાત મૂકીને તું જતી રહે, નહીં તો હમણાં મારી નાખશું. એટલે દીકરી બોલી કે બાપુ, ઘરેણા તો આપી દઉં અને ભાત પણ આપી દઉં પણ હવે મારાથી ઘરે જવાય એમ નથી.
કેમ ઘરે જવાય એમ નથી? એટલે દીકરી બોલે છે કે મારી કાળમુખી સાસુ બોલી હતી એ વેણ સાચા પડ્યા. સાહેબ, ભૂખાર બહાર વટિયા અને 70 વર્ષની પટેલની દીકરી ડુંગરમાં સુમસાન વગડામાં એકલા વાતું કરે છે હો. દીકરી કહે છે કે મારી કાળમુખી સાસુના વેણ સાચા પડ્યા. ગીગા મૈયા પૂછે છે કે તારી સાસુ શું બોલી હતી? દીકરી કહે છે કે બાપુ, હું પરણીને આવી એને હજુ 15 દિવસ થયા છે અને મારો ધણી ખેતરે છે. તમારી બીકે 3 દિવસથી એ ઘરે નથી આવ્યા અને જમ્યા પણ નથી, એટલે હું એમને ભાત દેવા જાઉં છું. પણ બાપુ, જ્યારે હું ઘરેથી આ બધા ઘરેણા પહેરીને નીકળી ને ત્યારે મારા સાસુ એમ બોલ્યા હતા કે તારો બાપ ગીગો મૈયો બેઠો હશે, એ તને લૂંટી લેશે. એમ તો તે શું કર્યું? બાપુ, મેં મારા પિયરના ઘરેણા પહેર્યા હતા એ એમ જ રહેવા દીધા અને મારા સાસરિયાના ઘરેણા પણ પેટીમાંથી કાઢીને પહેરી લીધા અને મારા સાસુને કહીને આવી છું કે જો ગીગો મૈયો મારો બાપ હોય ને તો હવે હું પણ જોઉં છું કે એક બાપ દીકરીને કેવી રીતે લૂંટે છે. એમ કહીને બે ગણા ઘરેણા પહેરીને આવી છું. સાહેબ, ગીગા મૈયા એમ કહેવાય કે ખૂંખાર બહાર વટિયા હો, આમ તલવારના ઝાટકે વેતરાઈ જાય તો પણ આંખમાંથી આંસુ ના પડે એવા ખૂંખાર બહારવટિયાની આંખમાંથી તે દિવસે આંસુની ધાર થઈ અને હાથમાંથી હથિયાર પડી ગયા હો. ગીગા મૈયા બોલ્યા, બેટા, મારી દીકરી તે મને બાપ કીધો? સાહેબ, આ દેશની દીકરીની શું તાકાત હશે હે? કે અરે બેટા, તે મને બાપ કીધો? હા બાપુ. અરે બેટા, બાપ દીકરીને લૂંટે નહીં, દીકરીને કાપડું આપે. આલે બેટા, આટલા કાવડિયા છે, અત્યારે વધારે નથી, પણ તારી સાસુને કહી દેજે કે તારા નાગણી ગામના જાડવાની સામે પણ લૂંટવાની દ્રષ્ટિએ કોઈ દિવસ નજર કરું તો હું રાજપૂતનો દીકરો ને એવી પ્રતિજ્ઞા લઉં છું. દીકરી તો રાજીના રેડ થઈ ગયો અને કીધું કે હવે હું જાઉં બાપુ. હા જા બેટા, પણ એક કામ કર, દીકરી બાપને ભૂખ્યો ન રાખે હો, આ ભાત દેતી જા. અરે બાપુ, લ્યો લ્યો ખાવ. સાહેબ, કલ્પના તો કરો, સુમસાન વગડામાં એક 70 વર્ષની પટેલની દીકરી ખૂંખાર બહારવટિયા વચ્ચે ઊભી ઊભી તેને ભાત પીરસતી હતી, કેવું દ્રશ્ય હશે? સાહેબ, બહારવટિયાને બધા લૂંટારા કહેતા, પણ ખરેખર તો આ બહારવટિયાઓ પણ આટલા ખાનદાની હતા કે એક દીકરીને વિશ્વાસ હોય કે ભલે આખું ગામ બહારવટિયાથી ડરતું, પણ એ કોઈ બહેન દીકરી સામે ઊંચી આંખ કરીને પણ ના જોવે એટલો વિશ્વાસ હતો અને આવી નીડર અને સાહસિક દીકરીઓ હતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો.